حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يوما ذكره شرف للذاكرين. يا من شكره فوز للشاكرين. يا من طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله. صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء. يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. ثم السلام عليكم يا أيها الحاضر ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقه قولي. اما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد، بسم الله الرحمن الرحيم: ما يفعل الله بعذابكم ان شكرتم وامنتم وكان الله شاكرا عليما. اللهم صل على محمد وآل محمد. مؤمنين الكرام، بيمارون شفا يا بيماتي جي ابرو جوان بيمار چه خاص جدي گزارش کروا مايني چه ديني شفا يا بيماتي. مزارات مقدسہ، زائرین کرام، مومنین کرام، عزاداران کرام نے حفاظت امام عزت کامیابی مانتے. ظالم نے اس نابود ذلیل رسوا تباہ نے برباد تھے جائے. ہر ایک مومن نے ہر ایک دلی امید پوری تھائے. جے بھی مومن، جے بھی کامیابی پریشانی دکھو غموں میں مبتلا ہوئے، اللہ تعالیٰ بجتر پاک کا صدقہ تھی تکلیف ہونے دور فرماوے. خاص کرینے آپ رو جے جوان دکھرو لا پتا چھے علی اکبر نا صدقہ تھی، اللہ تعالیٰ انہیں صحیح سلامت خوشی نے ساتھے گھر پہ وہ کرے. اپنا مرمین نے جنت ماں آلی درجو ملے. امام زمان علیہ السلام حضور جد تھا، آپ نے امام زمان علیہ السلام نا ساچا انسارو ماں شامل تھی چھے. آخری زندگی مقصد قربانی حسین، مقصد ازاداری حسین علیہ السلام پر عمل کروانی توفیق انہیں کامیابی میرا باہتے. خاص و خاص مجلس حسین علیہ السلام نے روحانی انہیں باطنی برکتے جیما کامیابی نکل چابی چھے انہیں حاصل کروا ماتے. خلوص دل نے ساتھے ترن وقت با آواز بلند صلوات. برادران عزیز، مسلسل تمہاری خدمت ما سورہ مبارک نسانی آسان کران سنت نمبر دی آیت نی تلاوت نو شرف حاصل کری رہی ہو چکے. خدا نے کریم حضرت انسان نے عقل نے دعوت غور انہیں فکر دیتا سوال کرے چھے. تمہیں پوتے بھی چاہ کر خداوند کریم نے تمہیں لوکاں نے عذاب دیوا ماں سو فائدو ملے جی. اللہ
કે જે એના બંદા ઉપર કેટલો મહેરબાન છે અલ્લાહના બંદાને કેટલો ચાહે છે શહીદ મીરા બાયતુલ્લાહ દસ્તખૈ આ વાકિયાને લખે છે ને દીગર ઓલમા લખ્યા છે અલ્લાહ તઆલાએ તમામ ઓલમાને જઝાએ ખૈર અતા ફરમાવે જનાબે નૂહ પૈગંબર 950 વર્ષ સુધી તબલીગ કરી અને એવા જીદી તેતી કે કે લોકો કોઈ ભી હિસાબે જે છે ને ઈમાન લાવા વાળા ના હતા નબીએ ખુદા જોઈ લીધા ન તો આ લોકો ઈમાન લાવે છે ન તો જે છે ને એ લોકો ઈમાન લાવા વાળા છે જે લોકો સાહેબાને ઈમાન છે એ લોકોને ભી આઝાદીનો હક નથી આપતા એ લોકોને ભી હેરાન કરી રહ્યા છે તકલીફ અઝિયત આપી રહ્યા છે નબી પોતાના ઇલ્મે નબુવત નબીથી જોઈ લીધા હતા ઇલ્મે ગૈબ થી કે આ લોકોની નસલની અંદર ભી કોઈ મુસલમાન પેદા નથી થવાનું નેક નથી થવાનું આ લોકો નાસ્તિક છે આ લોકો નાસ્તિક રહેવાના છે હંમેશા વાસ્તે તંગ આવીને જનાબે નૂહ પૈગંબર બદુઆ કરે છે અને બદુઆ ભી તમે જોશો હું ઈ કુરાન મજીદની આયતોને વધારે લંબાડમાં નથી જવા માંગતો ખુદ તમે બદુઆ ભી જનાબે નૂહ પૈગંબરની જોશો તો એની અંદર પોતે મેન્શન કરે છે ખુદા બંદા આ લોકોની ઔલાદો ભી ઈમાન નથી લાવવાની તો આ લોકો પર અઝાબ નાઝિલ કર ઠીક અઝાબ આવી ગયો જ્યારે અઝાબ ખતમ થઈ ગયો જનાબે નૂહ પૈગંબર નવી જિંદગી હવે શરૂ કરી રહ્યા છે નેક લોકો છે અને જનાબે નૂહ પૈગંબર માટીના બર્તન બનાવતા હતા એક દિવસે જિબ્રીલે અમીન જનાબે નૂહ પૈગંબરની ખિદમતમાં આવે છે આવીને કહે છે યા નબી અલ્લાહ ખુદાવંદે કરીમ ખુદાવંદે મહેરબાન નો ફરમાન છે કે તમે જે છે ને આ એક બર્તનને તોડી નાખો જનાબે નૂહ પૈગંબર પહેલા બર્તનને લઈને તોડે છે જિબ્રીલ કહે છે ખુદા કહે છે બીજા બર્તનને તોડો ઠીક ખુદાનો હુકમ છે બીજા બનાવેલા બર્તનને તોડી નાખે છે કે ત્રીજા બર્તનને તોડો ત્રીજાને તોડે છે કે ચોથાને તોડો જનાબે નૂહ પૈગંબર કહે છે જિબ્રાઈલ હું બહુ જ મહેનત કરી અને આ બર્તનોને બનાવ્યો છું બહુ મહેનત કર્યો છો તો યાર એ જિબ્રાઈલ આજે મારા હાથેથી આ બધા બર્તનોને તમે તોડાવવા માંગો છો એનો રીઝન શું છે કારણ શું છે મને તકલીફ થાય છે કે મારી મહેનત આવી રીતે બરબાદ થાય છે તો તૂટવામાં લાગે છે જિબ્રાઈલ અમીન કહે છે કે ખુદાવંદે કરીમ તમને એ જ સમજાવવા માંગતો હતો કે એ નૂહ જે માટીના બર્તન તમે બનાવ્યા તમારા હાથેથી એને તોડવામાં તમને આટલી તકલીફ પડી રહી છે તો વિચાર તો કરો તમે બદુઆ કરી અલ્લાહની આખી મખલૂકને તમે અઝાબના હવાલે કરી દીધા હાલાકે ન તો તમે એને પેદા કર્યા છો ન તો તમે એને રિસ્ક આપો છો હા તમે જે તમારું કામ ફક્ત હિદાયત કરવાનું હતું અને તમે બદુઆ કરીને આખી કોમને બરબાદ કરી નાખ્યા વિચાર કરો કે કાફિર નાસ્તિક ઝાલિમ બેઈમાન કઠણ દિન પથ્થર દિન ઇન્સાન જ્યારે એ હલાક થાય છે તો એની હલાકત ઉપર છે ને ખુદાને ખુશી નથી થતી કે અલ્હમ્દુલિલ્લાહ કે આ જે છે ને આ નાસ્તિક મરી ગયો નાસ્તિક બરબાદ થઈ ગયો નહીં અલ્લાહને અફસોસ થાય છે કે મારો બંદો મારી મખલૂક કેમ સમજદારીથી કામ ના લીધો શા માટે મારા બંદા જે છે ને આ ખરાબ કામ કરી પોતાને જહન્નમમાં રાખી દીધા તો આ કાફિરો ઉપર ભી અલ્લાહ તઆલા જો આવી રીતે મહેરબાન હોય તો એ સાહેબે ઈમાન તમારી ઉપર કેટલો મહેરબાન હશે તમારી ઉપર કેટલી મીઠી નજર હશે કુરાન મજીદની આયત કહે છે કે જો તમે લોકો શુક્ર કરશો અને ઈમાન લે આવશો તો અલ્લાહ શા માટે તમારી ઉપર અઝાબ કરશે એમ પોસિબલ નહીં જ કરે પણ કોન્ડિશિયો સબર કોન્ડિશિયો શુક્ર અને ઈમાન આ બે વસ્તુ ઉપર આપણે ગોર અને ફિકર કરવાનું છે એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર બીજો કે ફક્ત કામ કરવું કાફી નથી સહી તરીકે કામ કરવું પડશે
કામ કરવાના જે દસ્તુર છે એ દસ્તુર પ્રમાણે સહી કામ કરવું પડશે તો જ સારા રિલેશન રિઝલ્ટા મળશે નહીં તો રિઝલ્ટા એવા નહીં મળે સારા જેવા ઇન્સાનને જરૂરત અને એ સમજાવવા માટે હું એક હદીસનો સહારો લીધો છું એની ચોખવટ કરું છું આ હદીસના ડિટેલમાં નથી જાઉં ફક્ત એક મતલબ અને મકસદ સમજાવું છું મારે અને હદીસ હતી ઇમામ સામીનો સામી ઇમામ અલી રિઝા અલીહી સલામ ને ફરમાવે છે સાત જાતના માણસો એવા છે જે પોતાની મશ્કરી કરી રહ્યા છે પોતાનો મજાક ઉડાવી રહ્યા છે પહેલા એ કે જે અલ્લાહની બારગાહમાં ઇસ્તિગફાર કરે છે માફી માંગે છે ગુનાહોની પણ ગુનાહો ઉપર પછતાતા નથી શા માટે પછતાવો નથી આવતો કારણ કે આપણે કામ તોબા ઇસ્તિગફાર માફી માંગવાના જે કાયદા અને કાનૂન અને તરીકો છે એને પૂરી રીતે આપણે નથી અપનાવ્યા એની અંદર એક વસ્તુ આવી આપણે વિચાર કર્યો ખુદાને તો માન્યા પણ ખુદાની અસમત અને બુઝુર્ગીને નજરઅંદાજ કરી નાખ્યા હવે આજેથી એક બીજો એક્ઝામ્પલ તમારી સામે લાવું છું ઇમામ અલીસલામ ફરમાવી રહ્યા છે કે એ માણસ ભી બીજો માણસ કે જે પોતાની મશ્કરી કરી રહ્યો છે અલ્લાહ તઆલાની બારગાહમાં નેકીની તૌફીકની દુઆ કરે છે એ ખુદા તું મને નેકી કરવાની તૌફીક દે તું મને નમાઝ પરવાની તૌફીક દે તું મને ઝિયારત પરવાની તૌફીક દે તું મને સદકો દેવાની તૌફીક દે તું મને રોઝા રાખવાની તૌફીક દે અલ્લાહ તઆલા પાસે નેકીની તૌફીક માંગે છે પણ મહેનત અને કોશિશ નથી કરવા માંગતો ઇલ ને ફેપા ફેર દે ઝે ફોર બધું ખુદા ઉપર રાખવા માંગે છે એ માણસ ભી પોતાની મશ્કરી ઉડાવે છે અને ત્રીજી વસ્તુ સાથે રાખી અને પછી એના દેતાની અંદર જાય ત્રીજી વસ્તુ ઇમામ અલીસલામ ફરમાવી રહ્યા છે જે માણસ અલ્લાહ પાસે જન્નતનો સવાલ કરે છે પણ તકલીફ ઉપર સબર નથી કરવા માંગતો તો એ માણસ ભી પોતાની મશ્કરી ઉડાવે છે ચાલો હવે જે છે ને પહેલી વસ્તુ તૌફીક અલ્લાહ તઆલા પાસે તૌફીક માંગો આટલી ચીજ યાદ રાખો અલ્લાહ તૌફીક દેશે તૌફીકે પરવરદિગાર એક અલગ સિજે છે કઈ પ્રમાણે અલ્લાહ તઆલા તૌફીક આપે છે એ ક્યાં અમલ છે એ ક્યાં નિયત અને ઈરાદો છે જેના થકી અલ્લાહ તઆલાની તૌફીક મળે છે કેવા માણસોને અલ્લાહ તઆલાની તૌફીક નથી મળતી અલ્લાહ તઆલા એ લોકોને લોકોના હાલ ઉપર મૂકી દે છે આ એક લાંબો સિજે છે એમાં મને દાખલ નથી થાઉં મને ફક્ત ઈશારો કરી અને મારા મતલબને સમજાવું છું તૌફીક શું છે અલ્લાહ તઆલા તૌફીક દે છે કેવી રીતે અલ્લાહ તૌફીક આપે છે બિલકુલ દુઃખની અંદર ઈશારો એક અલ્લાહ તઆલા આપણા મગજની અંદર એ વાત રાખશે આ કામ સારું છે સિવ્રેમાં આ સ્તેમ બહુ શેસ્ત આ બહુ સારું કામ છે મને કરવું જોઈએ આ ફસીલતની મને જરૂર છે ફ્રેમાં સચિન થ્રે બોનશોસ મગજની અંદર એ વાત રાખશે દિલની અંદર અલ્લાહ તમન્ના પેદા કરશે હા આ કામ કરવું જોઈએ ફ્રેમાં હું નથી કરી શકતો તો પછી કેટલી મારી બદનસીબી કહેવાય મને આ કામ કરવું જોઈએ અને ત્રીજી વસ્તુ અલ્લાહ કરશે એ નેક કામ કરવાનો તેરે આપણે એ નેક કામ કરવાના હાલાત આપણી સામે પેદા કરશે પછી અલ્લાહ તઆલા અલગ થઈ જશે અલ્લાહ તઆલા અલગ થઈ જશે મારું કામ પૂરું થઈ ગયું હવે તારા મગજની અંદર વાત હું રાખી નાખો તારા દિલની અંદર તમન્ના હું પેદા કરી ચૂક્યો છું તારી સામે નેકી કરવાનું મેદાન તૈયાર કરી ચૂક્યો છું સ્થિતિવાસીઓ રાખી ચૂક્યો છું હવે મારો બંદો તારો કામ છે હવે તું આગળ વધ મહેનત કર કોશિશ કર અને તું આ કામ કર એટલે કહેવાનો મતલબ શું કે અલ્લાહ તારા જે છે ને ખાવાનું સામે રાખી લીધો મારો બંદો હવે તું કોયલા લઈ નહીં અને મોઢા મારા અને આપણે ઇન્સાન શું કહે છે ના ખુદા તું મને રોજી આપ્યો ખાવાનું તો તું મને સામે રાખી દીધો હવે આ ખાવાના કોયલા બી તું લઈને મારા મોઢામાં રાખ નો સંસે પેપા મહેનત આપણને કરવાની છે અને એ અમલ ઈશારો કરતો જાઉં કારણ કે જે છે ને હું કીધો ને આમાં અમુક વસ્તુ બહુ જ જરૂરી અમુક શિષ્ય બહુ જ જરૂરી છે એક ઈશારો તમને કરું એક અમલ એવો છે કે જો ઇન્સાન એને અપનાવે કોઈ મોમિન એ અમલ કરે તો એની ઉપર રહેમતે ખુદાનો તુફાન નથી નાઝિલ થતો
એને ફક્ત તૌફીક નથી મળતી અલ્લાહ તઆલા તરફથી એના દિલ એનો દિલ આખો રૂહાનીયતથી ભરાઈ જાય છે એનું મગજ આખો નૂરાનીયતથી ભરાઈ જાય છે ઈ એવી સ્થિતિમાં આવે છે કે ઈ માણસ એકદમથી તુત સુઈટ આમ બદલાઈ જાય છે ઘણા માણસો તમે જોજો આમ ખરાબ માણસો હશે ગલત રસ્તા ઉપર હશે પણ એક બનાવ એવો બને છે આખો પલટો ફરાઈ જાય છે આપણે કહે છે મે સપાસ ત્રિકલા આ માણસ જે ગઈકાલ સુધી આ રસ્તા ઉપર હતો આજે મને આટલી મોટી તોફીક મળી હું જે આખી જિંદગી મહેનત કરું છું મને આ તોફીક ના મળી છે આને મળી એવા અમલો છે એ અમલોની અંદર એક અમલ તમારી સામે રાખું છું એ એક અમલનું નામ શું છે રહમ કરવું દયા કરવું અલ્લાહની મખલૂક ઉપર રહમ કરવું અને દયા કરવું ને એની અંદર ખાસ કરીને મા બાપ ઉપર મા બાપના બારામાં જે અમને કુરાન તાલીમ દીધો છે કે દુઆ કરવું જોઈએ મા બાપ જો ટક ટક પટપટ કરતા હોય મગજ ખાઈ જતા હોય તો કાલે તમે બી મા બાપ બનશો કાલે તમે બી તમારી ઓલાદનો મગજ ખાઈ જશો પછી તમારી ઓલાદ તમે શું આશા રાખો છો એવા ટાઈમે કહે છે તમારા મા બાપ માટે શું કરો રબ્બિરહમહુમા કમા રબ્બયાની સગીરા કઈ દુઆ કરો ખુદા બંદા તું મારા માવિત્રો ઉપર મારા મા બાપ ઉપર એવી જ રીતે રહેમ કર જેવી રીતે એ લોકો મારા બચપનામાં મારી ઉપર રહેમ કર્યા હતા એટલે રહમ દયા કરું રહમ કરું ઇન્સાન ઉપર ફક્ત ઇન્સાન નહીં જાનવર ઉપર જેટલી બી ખરિયાતીઓ છે એની ઉપર રહમ અને દયા કરું આ અમલ બાયસ બને છે કે અલ્લાહ તાલા જે છે ને આપણી જિંદગીનો આખો પલટો ફરાવી લે ને મતલબ સમજાવવા માટે મારા બચ્ચાઓને જવાનોને વાત દિલમાં અસર કરે અને વસાહત પેદા થાય અને હું ઠેકાઈમાં ના જાઉં એના માટે મારા દસ્તુર હોય છે હું નાના નાના વાક્ય બયાન કરું છું શહીદ મેરા આયતુલ્લાહ દસ્તે ગાયબ અલ્લાહ આલિમ રબ્બાની ને જન્નત માં બુલંદ થી બુલંદ દરજો અતા ફરમાવે વાક્યો લખે છે હું ટૂંક ની અંદર વાક્યો બયાન કરું છું પૂરા વાક્ય દેતાઈ ની અંદર નથી જવાનું કે એ જમાના ની અંદર એક ફાહેશા ઓરત રહેતી હતી એક વેશ્યા એક ખરાબ ગતિ ઓરત રહેતી હતી હર ખરાબ કામ કરતી હતી એક દિવસે એ જ્યારે એ સહરા દેશર માંથી પાસ થતી હતી ને અને એ જગામાં પાણીની કિલ્લત હતી પાણી ના હતો એક જ કૂવો હતો એ કૂવો બહુ જ ઊંડો હતો હવે એ ઓરત માંથી પાસ થતી હતી એને અચાનક એની નજર પડી કઈ ચીજ ઉપર નજર પડી એક કૂતરા ઉપર કે જે કૂતરો તરસ્યો હતો પાણીથી એટલો તરસ્યો હતો કે જો આ કૂતરાને પાણી ના દેવામાં આવે ને તો આ કૂતરો મરી જશે જ્યારે એ બાઈ માણસ આ કૂતરાને જોવે છે એનો દિલ રહમથી ભરાઈ જાય છે જે બી હોય અલ્લાહની મખલૂક છે જાનવર હોય તો શું થઈ ગયો અલ્લાહ એને જાનવર બનાવ્યો આવી રીતે બિચારો તરસ્યો છે આવી રીતે તરપી રહ્યો છે એ બાઈ માણસ એ કુવા પાસે આવે છે જ્યારે કુવા પાસે આવે છે ત્યાં કોઈ દોરી બી ના હતી કે ડોર ઉપર દોરી બાંધી અને નીચેથી પાણી કાઢે કુવો બી લાંબો હતો તો કેવી રીતે જે છે ને કેવી રીતે એ અંદરથી પાણી કાઢી હશે શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તે ગાયબ લખે છે કે એનો ધેતાય બરાબર નથી લખેલો અમુક કહે છે કે છેલે બાકી જે છે ને એ નીચે સુધી પાણી પહોંચાડવા સુધી એને એના લાંબા વાર બી કાપવું પહેલા હતા એની દોરી માફક બાંધવું પહેલો હતો એના કપડા ફારું જે બી હોય અમને એ ધેતાયમાં નથી જવાનું અમને ફક્ત મકસદ સુધી જવાનું છે કે અંદર સુધી જાઉં એમ પોસિબલ ની વાત હતી દોરી ત્યાં હતી નહીં એલસે ધેતુયે એના શરીરના ભાગોમાંથી શું કેવી ખુદા જાણે છે પણ કોઈ બી હિસાબે ડોલ પાણીની ડોલ કાઢી અને જઈને પ્યાસા કૂતરા તરફ ત્યાં રાખી દીધી એ પ્યાસો કૂતરો જ્યારે પાણી પીધો ને તો તરત જ છે ને આસમાન તરફ જોવે છે ને આંખોમાં આંસુ છે અલ્લાહ તાલા એ ગંધી ઓરતને તું દે સ્વીટ અન્યા જ દિલ એવી રીતે ફેરવી નાખે છે અહીંયા કૂતરો પાણી પીધો
ને અહીંયા આ બાયરી અલ્લાહનો શુકર કરે છે, ઇસ્તિગફાર કરે છે, તોબા કરે છે. ગઈકાલ સુધી ગંદીમાં ગંદી બાઈ હતી, આજે ઈ બાઈ માનસ આટલી પાક, આટલી નેક બની ગઈ, જન્નતી બની ગઈ કે આજે તારીખના વાક્યાની અંદર શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ જૈસા આલિમે રબ્બાની, જેને ઇમામ ખુમૈની મુઅલ્લિમે અખલાક કહે છે, ઈ આયતુલ્લાહ દસ્તે ગૈબ પોતાની કિતાબની અંદર આ વાક્યને લખે છે અને દર્શ આપે છે, જો જાનવરો ઉપર તમે રહેમ કરો તો આવી રીતે તમને અલ્લાહ તૌફીક આપે છે, તમારા ગુનાહ માફ કરે છે, તમારા મગજને બદલાવી નાખે છે, તમારા દિલોને બદલાવી નાખે છે, તમારા પગલા જે ગલત રસ્તા ઉપર જાય છે એને બદલાવે છે, સીધા રસ્તા ઉપર લાવે છે. જો તમે લોકો કુદરત ઉપર રહેમ કરો, જાનવરો ઉપર રહેમ કરો, અલ્લાહની આટલી મીઠી નજર તમારી ઉપર હોય તો જો તમે તમારા માવિત્રો ઉપર રહેમ કરશો, પડોશી ઉપર રહેમ કરશો, ઔલાદ ઉપર રહેમ કરશો, ભાઈ ધની ઉપર રહેમ કરે, ધની ભાઈ ઉપર રહેમ કરે, એકબીજા ઉપર રહમ અને દયા કરતા રહે, તમે વિચાર તો કરો, એક સિકલો ના આવી જાય રહેમત ના આપી જિંદગીની અંદર. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. જો આપણી જિંદગીની અંદર આપણે મૌકે કરે છે કે મારા દિલની અંદર રૂહાનિયત નથી, નમાઝ પઢું છું પણ મારામાં પ્લેઝર નથી નમાઝની, મજબૂરીમાં પઢવું પડે છે, શું કરું? ઇલ ફો સાવર લા રિયાલિટી, ઇલ ફો સાવર એક્સેપ્ટે લા રિયાલિટી, ઇલ ફો એસેયે દે વોર સો વ્રે વિઝાજ. જો આપણે ચાહે છે આપણાની અંદર ચેન્જિંગ આવે, સુધારો આવે, તો આપણે પોતાની અસલી સુરત પહેલા જોવાની છે, અસલી સુરત પહેલા જોવાની છે, પોતાના ઓળખું લાસી છે, સાચી વાત કબૂલ કરવું. આપણી મોટીમાં મોટી મુસીબત એ છે આપણે સાચી વાત કબૂલ કરવા માટે જ તૈયાર નથી. બસ તમે મને કહેતા જાઓ મૌલાના સાહેબ માશાલ્લા માશાલ્લા તો તમે બહુ સારા, પણ જો તમે કહેશો મૌલાના સાહેબ અમે ટીકા નથી કરતા પણ સીધું પ્લે આ બરાબર કહેવાય તો તમે નાસ્તિક બની ગયા હો, બસ મારા કાનને તમે વખાણ કરો, તબલા વાંચાઓ તો પછી બહુ તમે સારા. આપણા બધાની હાલત છે બધા ધોમેની અંદર, એના માટે તો આગળ નથી વધતા, પ્રોગ્રેસ નથી કરતા, જ્યાં છે અહીંયા જ રહ્યા છીએ આપણે. આજે જો એ સેવું દેવા ના રિયાલિટી, સાચી વાત. નમાઝ પઢું છું? હા નમાઝ પઢું છું. કેમ નમાઝ પઢે છે? શું કરું? નમાઝ તો પડવું પડશે ને, નહીં પડું જહન્નમમાં જઈશ, નહીં પડું મને શફાત નહીં મળે, નહીં પડું ક્યાં મળે કુલ મોતની તકલીફ. યા ખુદા ફિશારે કબર, ઓલો મરતી વખતે બે નમાઝીને જે તરસની તકલીફ પડે છે, ઈમાન કહી ગયા છે મને પડવું તો પડશે, અહીંયા પાવ તો સોલ્યુશન. હવે ઘરાકો આવે છે ને નમાઝના, ઓલા સફર કરું છું આંખોની અંદર નમાઝ પડું, કઝા નથી કરવાની, ઓલા મજા નથી આવતી, પણ મારી મજબૂરી છે હું શું કરું? કબૂલ કરે, નો એક્સેપ્ટ, મારી આ હાલત છે, હું નમાઝ એના માટે પડી રહ્યો છું કારણ કે હું મજબૂર છું, હું નમાઝ એના માટે પડી રહ્યો છું કારણ કે મને ફોર્સે કરવામાં આવ્યો છે, મને નમાઝ એના માટે પડું છું, નહીં પડું મારી જિંદગીમાં બરકત ચાલી જશે. નમાઝ કંટાળો આવે છે, મજા નથી આવતી, પોતાની રિયાલિટી એક્સેપ્ટ કરે, પણ પછી વિચાર કરે ભાઈ શા માટે, શા માટે હું તો આયતુલ્લાહ બેજરના વખાણ કરું છું, એને તો જે છે ને નમાઝ પઢવામાં આટલી મજા આવતી, અસહાબે ઇમામને આટલી મજા આવતી, અને એની કિતાબોની અંદર કેટલા વાક્યા હું જોઉં છું, નમાઝ મજા કેટલા માણસોને મારી જિંદગીની અંદર જોઉં છું, તમે લોકો બી જોજો, ઘણા એવા નમાઝી હશે જ્યારે નમાઝ પઢતા હોય યા ખુદા એમ પ્લેઝર દેખાતી હોય, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન, આમ પ્લેઝર લઈને મજા સાથે આયત મને કે માનસિક નથી થતો, એની ઉપર વિચાર કરે, એ સવાલોના જવાબ તલાશ કરે અને ઇન્શાલ્લાહ જવાબ મળશે. આપણા ઇમામ આપણા માસુમી આપોને આપણે હર સવાલનો જવાબ આપ્યા છે, હર સીખી વાસોને સમજાવ્યા છે, એની અંદર એક વસ્તુ આવી છે જે આજે હું એક્ઝામ્પલ આપ્યો, દયા. મજા નથી આવતી નમાઝમાં તો ઠીક વાત છે, મા બાપ સાથે કેવો રિલેશન છે, હા
દુઃખની વાત ખબર છે શું છે? એક મોટી દુઃખની વાત છે. આ એક ચીજને આને લીધે કરે સુધારવાને લઈ આવે. આજનો જમાનો એવો છે, હર જમાનો એવો રહ્યો છે, આજનો નહીં હર જમાનામાં એવા વાક્ય રહે છે અને એવા રહેવાના છે. આપણે કોશિશ કરવાનું છે આપણે એવા ના બને. મા બાપ ડરે છે ઓલાદ, આ બહુ ખરાબ વસ્તુ છે. પ્રેમા બહુ જ ખરાબ, ખુદાની મોટી લાનત, ખુદાનો મોટો કહર, રહેમતની નજર ફરાઈ ગયેલી એ અલામત આ છે કે મારા મા બાપ મારાથી ડરે છે. ઇજ્જત નથી, ફક્ત ઇશારો કરું માં લાઝિમાત નથી છે. આ સિટીવાસીઓને બદલો. મા બાપ કરીને શું કરશે? કેસ કે હું ફેર મા બાપ શું કરશે? મારશે નહીં, ઘરથી બહાર કાઢશે નહીં. એ લોકો આપણા મોહતાજ થઈ ગયા છે. શું કરશે? બસ આટલો જ ને? આમ જ છે ને? એના સિવાય બીજો કઈ છે? બોલ બોલ જ કરે છે ને? એ બોલ બોલ કરવાથી હવે મા બાપ આપણી તરફ જોયા, તું તો હેરો ને, તો કે હી ના કરવું ખબર, તો કે હી ના કરવું ખબર. એ મા બાપ ના બોલવાથી મારો એક બી વાર પડી જશે? મને ક્યાંય તકલીફ પડે છે શરીરમાં? કાંઈ નથી થતું, કાંઈ નહીં થાય. એ લોકોને, એ લોકોને શાંતિ થવા દો. તમને ખબર છે મા બાપ શા માટે તમારી સામે બરબર બરબર કરે છે? કારણ કે એ લોકોને ખબર છે તમે એ લોકોની મિલકિયત છો, તમે એ લોકોની ઔલાદ છો. આ અપનાપણ, અપના અપનાપણ છે ને, એ આવી રીતે બોલ બોલ કરાવે છે. એને મૂકી દો, એને એ ખુશી શા માટે જતી નાખો છો? મા બાપ ની ખુશી ખતમ થઈ ગઈ, એનો કમર ની તાકાત ચાલી ગઈ, એની આંખો નો નૂર ઓછો થઈ ગયો, એનો શરીર ની તાકાત ચાલી ગઈ. હવે બિચારા જે છે ને ચાલવામાં બી લંગરાતા લંગરાતા ચાલે છે. બિચારા મા બાપ નમાઝ બી પડે છે તો કુર્સી ઉપર પડે છે. એ લોકો પાસે હવે જિંદગી ની અંદર શું રહ્યો છે, પ્લેઝિંગ કઈ રહી છે? બસ આ એક ચીજ રહી છે કે આપણે જોઈને બરબર 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 કરે છે. શા બોલવા દો ને મારા ભાઈ, ચૂપ બેસી જાઓ. બલકે જ્યારે તમે જો ને બહુ વધારે બોલે છે, ધીરમાં કહો, રબ્બે રહમહુમા કમા રબ્બયાની સગીરા, રબ્બે રહમહુમા કમા રબ્બયાની સગીરા, રબ્બે રહમહુમા કમા રબ્બયાની સગીરા, રબ્બે રહમહુમા કમા રબ્બયાની સગીરા. આ તસ્બીહ પઢો અને પછી હું તમને ગેરંટી આપું છું મિંબર રસૂલ ઉપર, તમે જોજો જિંદગીની અંદર મોટી મોટી આફતો આવવાની હશે ને બતાવો, એ દૂર થઈ જશે. આ મા બાપની ઇજ્જત અને રિસ્પેક્ટ રાખવામાં આવું દે દે સીધે કેસ કે ભૂલે. જિંદગીમાં કોઈ પ્રોબ્લેમ આવે અને તમે સબર કરો, એ સબર કરવું છે કે મા બાપની ટક ટક પટપટ ઉપર સબર કરવું છે? બેમાં કઈ તકલીફ છે? કઈ સ્થિતિ હશો? અને કબૂલ કરી લ્યો મા બાપને, ભલે ને બોલ 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 કરે છે, એનાથી કબરના કાંટા દૂર થશે, કબર નુરાની થશે, સકારાત્મક અંદર જે છે ને હા આસાની પેદા થશે, રોજીમાં બરકત થશે. આજે મિલિયન પૂરા નથી થતા ને, પણ મા બાપની દુઆ રાજી સાથે હશે ને લાખની અંદર એ કામ થઈ જશે જે મિલિયનમાં નથી થતો. જિંદગીની અંદર ઇમામે જમાનાની સામે તમને રેસ્પેક્ટ, માન અને ઇજ્જત મળશે. હા, ઇમામે સાદિક અલઈસલામની સામે એક માણસ આવે છે, આમ હસતા હસતા મુસ્કુરાતા આવે છે. મૌલા મૌલા, તો કે જી, તો કે મૌલા, હું મારા જવાન દીકરાથી બહુ રાજી છો. ઇમામ અલી ઇસ્લામ એની તરફ જોયે છે, હા આ એક્સિડન્ટ થઈ ગયો છે, કે કેમ તું તારા દીકરાથી રાજી છો? તો કે મૌલા, મારો દીકરો મારું માન બહુ રાખે છે, મારો લિહાઝ કરે છે, મારો એહતરામ કરે છે, હું મનાથી બહુ રાજી છું. ઇમામ અલી સલામ આ સામીને મુસ્કુરાય છે અને સામીથી કહે છે, ફક્ત તું તારી ઓલાદ થી રાજી નથી, હું બી તારી ઓલાદ થી રાજી છું. તારી ઓલાદ ને તું જ રિસ્પેક્ટ નથી આપતો, હું બી તારી ઓલાદ ને રિસ્પેક્ટ ની નજર થી જોઉં છું. વિચાર તો કરો, ઇમામ મહેદી અલી સલામ તમને રિસ્પેક્ટ આપશે, કેટલો મોટો મર્તબો. મેં ઇલિયા આંખી આપી, ઇમામ અલી સલામ કીધા કે શું જન્નત તો ખપે છે,
પણ સબર નથી કરું. હવે આ તો શું છે? બોલો નહીં, જાગતા જાગતા સપનું જોઉં. આમ જાગતા જાગતા કેમ સપનું જોવાય છે? જાગતા જાગતા. બોલો, મારા દોસ્ત કહેતા હતા ને, અલ્લાહને જન્નત માલી દરજો હતા કરે, એના દીકરા બી બેઠા છે, જીગરી દોસ્ત હતા મારા. એ કહેતા હતા, મૌલાના સાહેબ ખાવાનું ખાવા પછી ભૂખ નથી લાગતી, કેમ આમ થાય છે? તો આ એવી જ વાત છે, જન્નત જન્નત જાઉં છે પણ તકલીફ ઉપર સબર નથી કરું. આ જે કહેવા માંગે છે ને, ઇન્નલ્લાહ મઅસ્સાબિરીન, અલ્લાહ સબર કરવા વાળા સાથે છે. તો આપણે શું સમજ્યા છે આયતને? આ આયતને આપણે શું સમજ્યા છે? અલ્લાહ સબર કરવા વાળા સાથે છે. અમને પૂછવામાં આવે, હા તમારા ઘરે કોઈ મોત થઈ જાય ને, કોઈ આફત આવે, મુસીબત આવે, બલા આવે, તમને સબર કરવું જોઈએ, ઇન્નલ્લાહ મઅસ્સાબિરીન. અરે મારા ભાઈ, સાચી વાત છે, ખોટી વાત નથી. હું નથી કેતો આ ખોટી વાત છે, પણ એનો મતલબ ફક્ત આ નથી, એનો મતલબ આ બી છે. જોયા ને કે નેકી કરવા માટે, એહસાન કરવા માટે, અલ્લાહની નાફરમાની અને ગુનાથી બચવા માટે જે તમે લોકોને સબર કરવું પડશે ને, તમે જો એની ઉપર સબર કરશો ને, મા બાપના એહતરામ કરવાની અંદર સબર કરવું પડે છે ને, તમે સબર કરશો ને, ઇન્નલ્લાહ મઅસ્સાબિરીન, અલ્લાહ તમારી સાથે છે. આનાથી મોટો કાધો શું થઈ શકે છે? કે અલ્લાહ તમારી સામે સાથે, અને અલ્લાહ તમારી સાથે હશે તો શું થશે? એક દુરૂદ પડીએ મુહમ્મદ વાલ. હું તમારી સામે નકશો રાખું છું. હું કીધું ને, મા બાપના હુકુક નથી. અમુક શિષ્ય એવા છે કે એ શિષ્યને આપણે 12 દિવસની અંદર એની ઉપર ડિસ્કસ કરવું પડે છે, મજબૂરી છે. કારણ કે 12 દિવસની અંદર જે મજમો મળે છે પછી નથી મળતો. હાલાંકિ હંમેશા આવવું જોઈએ, હંમેશા આવવું જોઈએ. ફક્ત 12 દિવસ નહીં, આ મહેફિલ છે ને, આ ઇમામ વાળો, આ એ જગા છે, અહીંયાથી દિલની અંદર તૌફીક મળે છે, આપણને ગીત મળે છે, રૂહાનિયત મળે છે, દુઆએ ફાતિમા મળે છે. હું તમને કહું, અલ્લાહ સબર કરવા વાળા સાથે છે. બરાબર છે કે નહીં? સબર કરવાથી ને ઇલિયા એન્ટ્રી આપે. બરાબર, તમને ખબર છે, એક અમલ આટલો સારો છે, આટલો સારો અમલ છે, તમારી સામે છે, જરાક સબર કરવાની જરૂર છે. પણ જો તમે અમલ કર્યા તો અલ્લાહ તાલા ફરમાવે છે, જે માણસ તમારી ઇજ્જત કર્યો એને મારી ઇજ્જત કર્યો, જે તમને હલકો સમજો એ મને હલકો સમજો, જે તમારી ઉપર ઝુલમ કર્યો એ મારી ઉપર ઝુલમ કર્યો, મતલબ જે તમારી સાથે એ મારી સાથે. આ અમલ કેટલો પ્યારો હશે, આ અમલ કેટલો મીઠો હશે. ભાઈ આજે જો, પેલા આપણે કહેતા હતા આપણો માદાગાસ્કર જન્નતનો ટુકડો છે, બરાબર છે કે નહીં? આજે બી છે, હું તમને કહું છું છે, અને દુઆ છે અલ્લાહ કરે કે એવી જ રીતે એવી શાંતિ સલામતી મીઠાસ અહીંયા બાકી રહે. ડાકો, પણ એક પ્રોબ્લેમ તો છે ને, અહીંયા સિક્યુરિટીનો કેટલો પ્રોબ્લેમ છે, છે કે નહીં? સિક્યુરિટીનો પ્રોબ્લેમ. તો આ સિક્યુરિટીના પ્રોબ્લેમને દૂર કરવું છે, તમને દૂર કરવાની જરૂર નથી. અલ્લાહ તાલા તમારી તરફથી તમને સિક્યુરિટી આપી દે. કેવી રીતે? આ એક અમલ કરવા માટે. એ એક અમલ શું હશે? જરા વિચાર કરો શું હશે. એક દુરૂદ પડીએ મુહમ્મદ વાલ. જો મુહર્રમનો મહિનો છે, મારી મજબૂરી છે, આની પર જરાક રોશની દાનિશ માર બોસુ નથી, પણ ઈશારા તક પેલા હવાલો સાંભળો કે આ હદીસ લખવા વાળો માણસ કોણ છે. આયતુલ્લાહ હુસૈન મુઝાહિરી, અલ્લાહ તાલા ઓલીને રબ્બાનીને સલામત રાખે, જઝાએ ખૈર દેવે, ને આપણને એના જેવો બનવાની તોફીક દેવે. આજના જમાનાના બુઝુર્ગ ઓલીમે રબ્બાની ઈરાનમાં છે, મુઅલ્લિમે અખલાક, એની કિતાબની અંદર લખે છે, બાબે ઇબાદતની અંદર, એ કહે છે, કેવા વાળો કોણ? સાદિકે આલે મુહમ્મદ ઇમામે જાફરે સાદિક અલેહિસ્સલામ. જો આપણે આ બે માણસ ઉપર ભરોસો ના આવે તો કેની ઉપર આપણે ભરોસો કરી શકશું? ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, જે બી મોમિન, દરરોજ દરરોજની વાત થાય છે, એક બે દિવસની નહીં, જે બી મોમિન દરરોજ 5 નમાઝો
જમાત ની સાથે પરે એકરો ના પરે જમાત ની સાથે પાંચો નમાઝ પરે પહેલો ફાયદો કે અલ્લાહ તાલા એને પોતાની હિફાઝત અને અમાન માને છે અલ્લાહ એને સિક્યુરિટી આપા કરે છે બીજો કે અલ્લાહ તાલા એવા માણસના બારામાં કહે છે કે આ મારો મોમિન બંદો જે તને ઇઝ્ઝત આપ્યો છે એને મને ઇઝ્ઝત આપ્યો છે જે તને ઝલીલ કરશે એને મને ઝલીલ કર્યો છે જે તને હલકો હલકો સમજશે એને મને હલકો સમજ્યો છે હા અને જેને તારી ઉપર ઝુલમ કર્યો છે એ તારી ઉપર ઝુલમ નથી કર્યો મારી ઉપર ઝુલમ કર્યો છે કેટલો કેટલી મોટી ઇઝ્ઝત કહેવાય આપણે હુસૈનના સાદા છે ને ઇમામ હુસૈન અલૈહિસલામ કરબલાના મેદાનમાં નમાઝે જમાતનો શું દર્શાવે છે તમે વિચાર કરો ઝોહરની નમાઝ હુજ્જતુલ ઇસ્લામ શેખ મોહસિન કરાતી અલ્લાહ તઆલા એને સલામત રાખે જઝાય ખૈર આપે એક ઉમદો નુકતો પેશ કર્યા છે એ કે તમે વિચાર કરો ઝોહરની નમાઝનો વખત ઇમામ હુસૈન અલૈહિસલામ અબુ તમામાને દુઆ દે છે ખુદા તને જઝાય ખૈર દેવે તું મને નમાઝનો અવલે વખત યાદ દિલાવ્યો એટલે જે માણસ નમાઝનો અવલે વખત યાદ રાખે છે એને ઇમામે ઝમાનાની દુઆ મળે છે પહેલી વસ્તુ બીજી વસ્તુ ઇમામ અલ ઇસ્લામ કહે છે લશ્કરે ઉમર સાદ ને કયો થોડી વાર પુકેર કે મિનિટ એમને કે સાવ તમે લડાઈ સ્ટોપ કરો ખાલી થોડી વાર તમે તીર જે બરસાવી રહ્યા છો ને એ તીર ના બરસાવો અમે ફક્ત નમાઝે જમાત કરી લેવે તમે બી નમાઝ પઢો તમે લોકો બી મુસલમાન છો ને પણ એ લોકો કીધા કે ના ઓને પાદ રાખો ઓને પાદ રાખો તીરોની વરસાદ ચાલુ અમે તીર તમે નમાઝ પઢો છે નમાઝ કરો અને તીર મારશો લોશિક લઈ આવે લોશિકમાં શીખવા આવા વખતમાં કેવી નમાઝ પઢવું જોઈએ ફુરાદા કે જમાત આમ હાલત હોય તો ફુરાદા નમાઝ પઢાશે ને છે કે નહીં ત્રણ ચાર માણસ અહીંયા ઉભા રહી ગયા તમે પેલા આવો તો અહીંયા ફુરાદા નમાઝ પઢો તમને પ્રોટેક્શન આપું છું તમે પડી લીધા હવે હું પડું છું તમે અહીંયા ઉભા રહ્યો આવી જ રીતે નમાઝ પઢાવે ને આવી હાલત ની અંદર ઇમામ હુસૈન અલી ઇસ્લામ કહે છે ના નમાઝે જમાત તીરોની વરસાદ આવે છે ભલે આવતી હોય નમાઝે જમાત તમે વિચાર કરો હર હાલત ની અંદર જેટલો બી ખતરો હોય અમને બધાને તીર લાગતી હોય અમે બધા મરતા હોય તો મરી જઈએ શહીદ થતા હોય તો થઈ જાય જાન જાય છે તો ચાલી જાય પણ નમાઝ હોવી જોઈએ અને જમાતની નમાઝ હોવી જોઈએ ફુરાદા નમાઝ ના હોવી જોઈએ શહીદ મારા આગળ ઉભા રહી જાઓ સોહેર મારા આગળ ઉભા રહી જાઓ મારા સાબો એક બે વોલન્ટિયર આગળ ઉભા રહી જાઓ તમે લોકો તીરોને રોકજો હુસૈન અલૈહિસલામ કહે છે હુસૈનીઓ Je ne fais pas vos namazes furada. Non, 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 non. Husseini, quoi Dieu furada namaz n'est pas vrai. Husseini, furada namaz, majbouri ma porse. Lachari ma porse. Que quoi solution n'a t'y tiare. Pan, ek Husseini no pelo frizo y bane che. Bhakto, bhakto anyave, masjid ni andar, betu salat ni andar, ane avi ane namaze jamaat. માશાઅલ્લાહ પરમ દિવસથી આપણે શરૂ કર્યા તો પરમ દિવસે 18 માણસો ગઈકાલે 16 આજે 8 કાલે ખબર નથી 4 પરમ દિવસે 1 તે પરમ દિવસે પાછો બંધ સે કોસે તરીકલા આજે કહેવામાં આવ્યું ઇન્નલ્લાહ મસ્સાબિરી આ ફઝિલત એમ જ નથી મળવાની ના એકું તે દેતું ફાસો જો તમે લોકો બીમારીમાં પણ આપણે એવો કામ કર્યા એની બદલીમાં 1 લાખનું નુકસાન થઈ ગયો અલ્લાહ રાખો તો આજે તારી ઉપર એક મુસીબત આવવાની હતી એ દૂર થઈ જશે આજે તને અલ્લાહ બચાવી લેશે આપણે કેવો કામ કર્યા કે આપણો ઓક્સિડમ થઈ ગયો અલ્લાહુમ્મા ફિલિ યઝુનુબ અલ્લતી તુગૈરુ નિઆમ દુઆ કોમેન્ટમાં પડે છે ને એ ખુદા તું મારા ગુના માફ કરી દે જેનાથી તારી નેમત શોજે થાય છે
bonne situation, mauvaise situation, ma bonne Dieu. Et qui a guna chè? Et qui a harkato chè? Et nous par inshallah zara kroshni dalis adi madisoma. Par eni andar ek vastu abi chè. Je bi manas, avale vakat, namaz na pare, pehla vakat, avale vakat namaz na pare, e manas aguno ke roche, jina thaki eni nemat badlai jai chè. Anya avale vakat, tamne khabar chè ki taqid shu chè? پیغمبر خدا حضرت محمد مصطفی صلی اللہ علیہ وآلہ وسلم اللہ صلی اللہ علیہ محمد اللہ نے نبی فرمانی رہی اچھے کہ اذان آتی ہوئی تیارے تمہیں وضو کرو تو تمہیں اذان نو رسپے نتی رہے گا تمہیں لوگا نماز رہے اذان نو رسپے نتی رہے گا تمہیں توڑی رہے گا جو بیفور اذان اذان آبا پہلا وضو تھے جاؤں جوئیے એટલે હવે હું અહીંયા ઇમામ બારગામાં ના આવ્યો નમાઝનો ટાઈમ થાય છે સાડા ચાર તો સાડા ચાર વાગે સુધી મારો વઝુ થઈ જવું જોઈએ તો સાડા ચાર વાગે વઝુ થઈ જવા માટે શું કરશું સવા ચાર ચાર વાગે ઉઠવું પડશે ઉઠવાનું તો છે કે નથી કોઈ સોલ્યુશન છે આ મેન્ટાલિટી બદલવાની જરૂર છે હા નમાઝ કસા ક્યારે થાય છે છ વાગે થાય છે તો પોણા છ વાગે તો પણ નમાઝ પડી શકો તમે કઝા તો નથી થઈ ને બા હા કઝા નથી થઈ પણ નેમત બદલાઈ ગઈ એ આ નમાઝ છે ને આ ઈ નમાઝ છે જે પોતાના એફએ ને ખતમ કરે છે ઓના પાલે શુઆ ઇન્નામા સાબરી નેમત નથી કે બાબા આવ્યો અલ્લાહ સબર કરવા વાળા સાથે છે સબર કરવાનું છે પછી ચાર હોય કે સવા ચાર હોય ઉઠો વસુ કરો સાડા ચાર વાલે વખત છે તો મુસલ્લા ઉપર તમે હોવા જોઈએ તો ઉઠવાનું તો છે ને એની બદલીમાં જો પાંચ વાગે આપણે એને આ બેતુ સલાતના સુબહની નમાઝ જમાતની સાથે પરવા આવે તો ચારની બદલીમાં સાડા ચાર ઉઠવું પડશે અડધી કલાકની નીંદર વધારે મેલી કે ના મેલી જલ્દીથી ઉઠા વસુ કેરા જલ્દીથી આપણે દૂર નથી રહેતા પાંચ મિનિટ ને દસ મિનિટ રસ્તો છે આ એ મના કે બહુ દૂર રહું છું આટલો બાજુમાં કયામતના દિવસે અલ્લાહ તઆલા તમને સવાલ કરશે હું તમે લોકોને પૈસો આપ્યો હું તમે લોકોને ગાડી આપ્યો હું તમે લોકોને ઇમામ બારગા આપ્યો તમને સારી સ્થિતિવાસીઓ આપ્યો તમને તંદુરસ્તી આપ્યો બધુંય તમને આપ્યો એટલે સુધી તમારી ઉપર એહસાન કર્યો કે તમારું ઘર ઇમામ બારગા ને મસ્જિદ ના 10 મિનિટ ના રસ્તા તમે એવા મોટા શહેરમાં નથી રહેતા કે ઇમામવાડામાં આવવા માટે એક કલાકની ડ્રાઇવિંગ કરવું પડે આટલી તકલીફ બી નથી તો તમે લોકો મારી માટે આટલો બી સબર ના કર્યા કે પાંચ મિનિટની ડ્રાઇવિંગ કરીને તમે નમાઝે જમાતની અંદર આવો શું જવાબ દેશો ખુદાને રસૂલે ખુદા જનાબે અબુસર ને એ જ કીધા છે ને અબુસર કયામત પહેલા તમે લોકો તમારો હિસાબ કરો હમણાં જ બેઠો ખુદાને સામે રાખો હું આ કામ નથી કરતો હમણાં અલ્લાહ મને શું સવાલ કરી શકે છે એ સવાલ પોતાને કરીએ અને એનો જવાબ પોતાને દેવે શું જવાબ છે આપણી પાસે આજે અલહમદુલિલ્લાહ આપણા મોમિન ભાઈઓ પાસે શું ગાડી નથી જો એ લોકોને ખાપી તો શું નથી આવી શકતા બધાએ આવી શકે છે નથી આવ સાસે ઓત્રે શોઝ ઇન ફોલ એક્સેપ્ટે Il ne faut pas dire on ne peut pas venir. Il faut dire on ne veut pas venir. Peut pas et veut pas. Il y a une différence. Quand je sais que vous n'êtes pas avec ce que vous voulez, à côté de l'âge, ne t'allez pas. Que vous n'êtes pas avec Acceptez que vous n'êtes pas avec ça. Mais quand vous avez dit namaz jamaat, vous n'êtes pas avec ça. Vous n'êtes pas avec ça. Ça c'est vrai. Havet solution. Vous n'êtes pas avec તને મારા દિલની હાલત ખબર છે મને નથી જાઉં ગઈકાલે નતો ગયો કાલે નહીં જાઉં નહીં જાઉં કાલે ખુદા હું નહીં જાઉં પણ ખુદા ઉંદા તને હુસૈન ના વાસ્તા હબીબ ના વાસ્તા સઈદ ના વાસ્તા બીબી ફાતિમા ની રોવા ના વાસ્તા અલી મુર્તઝા ના ઝખમી માથા ના વાસ્તા હસન મુસ્તફા ના કપાયેલા કલેજા ના વાસ્તા તુમારા દિલને બદલને ખુદા તું મુકલ્લી બલ કુલુબ છો મને તોફીક દે ને હું જાઉં સવારની નમાઝ મસ્જિદે પરવા ઝહોર મસ્જિદે પરવા મગરીબ મસ્જિદે પરવા તમે વિચાર કરો હું આ પ્રમાણેની દુઆ કરું એક મહિના સુધી દુઆ કરીશ તો અલ્લાહ કબૂલ નહીં કરે નહીં કરે અલ્લાહ કબૂલ મતલબ કે હું સીધા રસ્તા ઉપર આવા હું કોઈ ફઝીલત
લેવા જ નથી માંગતો સિર્ફ ઉપલે આને બે દરકાર કહેવાય લેશે હર વખતે એમ ના હોવું જોઈએ કે કોઈ બોલાના આવીને કહે કે આવો તો આવા મંડી ગયા પછી કોકાકોલા નો ગોળ જોશ ખતમ થયો પાછી બંધ થઈ ગયા પાછા બીજા મોલાના આવીને કે આવો તો આવતા થઈ ગયા પછી પાછો ધેની તું દરરોજ દરરોજ એક શીશે ઉપર તો મજલિસ નહીં ભરાય ને ઘણા માણસો કહે છે મોલાના સાહેબ બસ તમે એક સબ્જેક્ટ લઈને બેઠા છો હવે અમે કરે તો શું કરે ઇમામ ખુમેની કહે છે ને ઇમામ ખુમેની કે કુરાન મજીદ ની અંદર ઘણી આયતો ની અંદર રેપેટિશિયો છે આ રેપેટિશિયો બી કુરાન મજીદ ની ખૂબી છે જો આની અંદર જે છે ને રેપેટિશિયો ના હોત ને તો અમે શક કરી લેત કે અલ્લાહ ની કિતાબ નથી કારણ કે સાયકોલોજી પ્રમાણે ઇન્સાન ને રેપેટિશિયો ની જરૂર છે પણ એનો મતલબ એમ તો નથી ને હર વખતે એક શીશે આજે જો આ તકલીફ ના આવત તો આજે નમાઝ જમાત ની બદલી માં હું તમારી સામે બીજો કોઈ ફસીલત રાખી લે બસ સિર્ફ ઉપલે દે દે મે સિર્ફ ઉપલે સિર્ફ તું ભૂલે છે તમને ખબર છે અમે લોકો મસ્જિદ માં આવે અમને સવાબ મળે છે પણ અમારાથી વધારે તમે લોકો ને તમે જ્યારે કોઈ જવાન છે ને લેશે જ્યારે કોઈ જવાન અલ્લાહ ની ઇબાદત માટે મહેનત કરે છે ને અલ્લાહ મલાઈકા ની સામે ફેર થાય છે ફેર થાય મલાઈકા જોતો આને જવાન છે ચડતી લોય છે દુનિયાની મજા ચાખવાનો વખત છે જવાનીમાં દુનિયાને ભૂલી અને મને યાદ આજ એ મારો બની ગયો હું એનો બની જાઉં છું કોશિશ કરો સિર્ફ ઉપલે દરરોજ માટે મહેનત કરો અને આપણા ઇમામ બારગાને જે છે ને આભાર કરો નમાઝે જમાત સિર્ફ ઉપલે નમાઝે જમાત સિર્ફ ઉપલે ઝોહરમાં બી આવો તમને ખબર છે ઝોહર અને અસર નો ટાઈમ કયો છે નમાઝ અને નમાઝ નો ટાઈમ એ એક બે અલગ શીશે છે ઇશારો ફકત શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તે ગેબ ફરમાવે છે નમાઝે ઝોહર અને નમાઝે અસર આ ટાઈમ આટલી અહેમિયત રાખે છે કયામતના દિવસે મોમિનનો હિસાબ કિતાબ થશે ને આ ટાઈમે થશે તો જ્યારે આપણે નમાઝે ઝોહર માટે ઊભા હોય ને મુસલ્લા ઉપર તો આટલો યાદ રાખવું આજે હું રહેમતના મુસલ્લા ઉપર ઊભો છું કાલે આજ ટાઈમે મને અલ્લાહ તાલાની બારગાહમાં હિસાબો કિતાબ માટે ઊભો રહેવાનું છે આજે જો હું મુસલ્લાને રેસ્પે રાખીશ મુસલ્લાના મકસદ ઉપર નમાઝના મકસદ અને રીઝન ઉપર જો હું અમલ કરીશ તો અલ્લાહ તાલા દુનિયામાં બી રહેમ કરશે આખિરતમાં બી રહેમ કરશે કોશિશ કરે મોમિનીએ કરામ ضرور حاضر دے وے صرف تو بھولے شے ایک درود پڑھیے محمد بار اللہ اللہ محمد بس بدا دادا نے عزیز ادرمیان میں وہاں مسائل آوی جائے چھے ضروریات اینی پر روشنی دارو ماں اصل وات پوری تھائی نتی شکتی پر انشاءاللہ کالے جے چھے نا وات نے آگر ودھا رہے سے انشاءاللہ اپنے گفتگو نے آگر ودھا سو تریجی محرم نے رات آوی گئے چھے ત્રીજી મુહર્રમ અને આ ચોથી મજલિસ ત્રીજી મુહર્રમ ચોથી મજલિસ હમણાં જ 12મી મુહર્રમ આવી જશે જેવી રીતે મુહર્રમ આવ્યો નહોતો પ્રોફિટેઝમ આ જમાનો છે જે જમાનામાં આલે મોહમ્મદ અલી ઇસ્લામના ઘરાનામાં માતમ બપા છે તમને ખબર છે આલે મોહમ્મદનો રેસ્પે રાખવું બીબી ફાતેમાને રેસ્પે રાખવું જે હમણાં મજલિસ શરૂ કર્યો ને અમુક અમલ એવા છે કે એની અંદર અલ્લાહ તોફીક આપે છે જનાબે હુર જ્યારે આવી અને ઇમામ હુસેનનો રાસ્તો રોકતા હતા દોસ્ત બનીને આવ્યા હતા કે દુશ્મન સારું કામ કર્યા કે ખરાબ કામ કર્યા વિચાર કરો તમે લોકો હા જનાબે હુર જે છે ને આજે આપણે મહેમાનનો માતમ કરું છે ને ત્રીજી સામરો મુમિનીને કરાવ હુજ્જતુલ ઇસ્લામ શેખ મોહસિન કરાતી ફરમાવે છે અલ્લાહ તાલા જનાબે હુરને કેમ તોફીક આપ્યો પુર કેલ રેસો એને આ તોફીક મેલી કે આજે જે ઇમામ હુસેન અલી ઇસ્લામના રાસ્તાને રોકે છે જે માનસ ઇમામ હુસેનને પકડીને કરબલામાં લઈ આવ્યો જેના થકી ઇમામ હુસેન અલી ઇસ્લામ આટલી મોટી મુસીબતમાં ગિરફ્તાર થઈ ગયા ઈ હુરને અલ્લાહ તોફીક દીધો કે ઈ હુર તોબા કર્યા ઇમામ હુસેનના લશ્કરમાં આવી ગયા દુશ્મનોમાંથી નીકળીને દોસ્તોમાં આવી ગયા ઝિલ્લતમાંથી નીકળીને ઇજ્જત તરફ આવ્યા અંધારામાંથી નીકળીને નૂરાનિયત તરફ આવ્યા આજે આટલી એને મોટી ઇજ્જત મળી કે દુનિયાના હર મિંબર ઉપર ત્રીજી મુહર્રમ યા ચોથી મુહર્રમના જનાબે હુરનો માતમ જરૂર થાય છે
ભલે બીજા સાધનો નહીં થતો હોય પણ જનાબે હુકમો થાય છે એને આ તોફીકની ઇજ્જત તમને ખબર છે શા માટે મળી શેખ ફરમાવે છે બીબી ફાતેમાનો રિસ્પેક્ટ હા બીબી ફાતેમાનો રિસ્પેક્ટ કેમ કરતા શું કહેવાનો મતલબ એ રિસ્પેક્ટ ક્યારે રિસ્પેક્ટ રાખ્યો જ્યારે જનાબે ઇમામ હુસૈન અલીસલામ પોતાના ઘોડા ઉપર સવાર થઈ ગયા એ કે હુર હું તારી સાથે નહીં જાઉં કુફા ઇબ્ન ઝિયાદ પાસે હુર આવી અને ઇમામ હુસૈન અલીસલામની લજામને પકડે છે અને કહે છે કે નહીં હું તમને ત્યાં જવાનું છે અરબની અંદર તમે આ બોલ બોલો ને જે ઇમામ હુસૈન બોલ્યા છે એક મોટું અપમાન જેવો કહેવાય ઇમામ હુસૈન અલીસલામ કહે છે હુર તારી મા તારા માતમમાં બેસે હુર તારો ઈરાદો શું છે તારા ઈરાદાથી તારી મોત તારાથી વધારે બાજુમાં છે જનાબે હુર જ્યારે આ સાંભળ્યો બીજો કોઈ અરબ હોય ને બરદાશ્ત ના કરે તમારી મા ઉપર આવો એક્ઝામ્પલ આપ્યો જનાબે હુર જ્યારે આ સાંભળે છે ને લજા મૂકી દીધા અને હુસૈન અલીસલામ તરફ જોવે છે ફરઝંદે રસૂલ ખુદા બીજો કોઈ માણસ જો આ બોલ બોલત ને તો હું એને એવો જવાબ આપત પણ ફરઝંદે રસૂલ ખુદા તમારી મા ફાતેમા ઝહરા બિનતે રસૂલ ખુદા એની શાનમાં સલવાત સના મદા એના સિવાય હું શું કહી શકું છું તમારી મા બહુ અઝીમ હતી એનો હું ફક્ત રેસ્પેક્ટ કરી શકું છું એ કે આ અમલ અલ્લાહને આટલો પસંદ આવ્યો અલ્લાહ હુરને જનાબે હુર બનાવી નાખ્યો આજે હું નથી કહેતો મજલિસમાં આવો બીબી ફાતેમાનો રેસ્પેક્ટ રાખતા અંદર બેસો તમને બીબી ફાતેમાના રેસ્પેક્ટની અંદર જે આ તકલીફ પડે છે ને એના બહુ જ મીઠા ફલ દુનિયા અને આખિરતની અંદર મળશે અને આ જો આ સાંતિમાં સાથે ફક્ત કાયદો કાનૂન નહીં ઘેકાની મંડી સિયાદ છે ને કાયદો કાનૂન અલગ ચીજ છે ને સાંતિમાં અલગ ચીજ છે વધારે એફેસ સાંતિમાં છે કાયદો કાનૂન જરૂર છે એને રિસ્પેક્ટ નહીં કરો તો અમલ સહી નહીં થાય અમલ બાતિલ થઈ જશે મે સે આંસી ફિઝા એની સાથે સાંતિમાં જે હોય છે એ વધારે કામ કરે છે જો આપણે મકિસ્તી અંદર બીબી ફાતેમાના સાંતિમાં લઈને આવશો શહેઝાદી ફાતેમા એ ઝહરા એનો મને માન દેવાનું છે એને મને પુરસો દેવાનું છે આવીને બેસો ને એના રિસ્પેક્ટમાં એ ફક્ત બેસું તકલીફ બરદાશ્ત કરું તમારી રોજીમાં વધારો થશે સેહત તંદુરસ્તી સારી થશે દુનિયાની અંદર બરકત મળશે વક્તે સકરાત પંજતને પાક તમારા ઇસ્તિકબાલ માથે આવશે કબરમાં આ અમલ કામ આવશે કયામતના દિવસે કામ આવશે કયામતના દિવસે તમે પ્યાસા હશો ને આજે ને મજલિસ શરૂ કરવા પહેલા તમે અહીંયા બેઠા છો ને અને મરસ્યો પરાય છે ને પાણી પીઓ તો યાદ કરો પ્યાસ ઇમામ કી તમે ના ભૂલ્યા ને ઇમામ હુસૈન ને આ શું છે આ શાંતિમાં છે તમને ખબર છે આ અમલ આ અમલની ફરજ શું છે ને હું તમને એક વાત કહું સિર્ફ ઉપલે આ અમલ તમે ઉગતા નહીં આ કોઈ જગ્યા નથી થતો ન એરોપમાં ન અમારા આફ્રિકામાં ન અમેરિકામાં સબીલ હશે એને કે નહીં હોય સબીલ હશે રસ્તામાં હશે બારે હશે તમે મજલિસમાં આવો છો સબીલ પીને અંદર આવી જાઓ પણ આવી રીતે કે પેલા મળશો પર આય અંદર આવીને જલ્દીથી તમે સબીલ આપો એટલે એક માણસ જે ભૂલી ગયો હોય ને એની બી યાદ આવી જાય મારા પ્યાસા ઇમામ મને તમારી સબીલ મળે છે તમે પ્યાસા જાય લાગે તમે આ અમલ તમને ખબર છે એવા માણસોનો મર્તબો શું છે તમને આની અંદર શહીદ વેરા વાયતુલ્લાહ દસ્તે ગેર ફરમાવે છે કયામતના દિવસે જ્યારે માણસો બધા તરસ્યા હશે પાણીની તલાશમાં અહીંયાથી મુઆ દોરી રહ્યા હશે કૌશલનો જે છે ને એ લોકોને નહેર નજર આવશે એ લોકો દોરી દોરીને જશે મને પાણી આપો ને કૌશલનો પાણી આપો ને કૌશલનો અને નેક લોકોને ઇમામ અલી અલીસલામ જે સાખી કૌશલ છે એ પાણી પીરાવશે પણ જ્યારે હુસૈનના અઝાદાર આવશે ને તો કૌશલનો પાણી છે ને એની અંદર જે છે ને એક જાતનો સલસલો એક જાતનો સુનામી પેદા થઈ જશે જોશમાં આવી જશે એ હુસૈનનો અઝાદાર આવો એ હુસૈનનો અઝાદાર આવો હુસૈનને પ્યાસને યાદ કરવા વાળા આવો તને પીવાથી મારી ઇજ્જતમાં વધારો થશે મને ખુશી થશે જો તું મને પી લઈ જશે તો જો આની અંદર બીબી ફાતેમાના રસ્તેની અંદર
તમને બહુ જ આટલો ફાયદો મળશે દુનિયા ને આખિરતમાં સિરબુ પ્લીઝ જરૂર મજલિસમાં આવો ફકત મુહર્રમમાં નહીં 12 દિવસ પછી દરરોજ તમે મજલિસમાં આવો જુમેરાતમાં ભી આવો બીબી ફાતિમાના નામથી આવો ઇમામ મહેદીના નામથી આવો જોજો કેટલો મોટો ઇન્કલાબ જિંદગીમાં આવે છે જનાબે હુ કોઈ આમ ઇન્સાન ના હતા નમાઝે જમાતની વાત કેરા ને જનાબે હુ મને નમાઝે જમાત જ્યારે ઇમામ હુસેન અલીસલામ ની સાથે રહ્યા ઇમામ હુસેન અલીસલામ ફરમાવે છે નમાઝનો વખત છે હુર તમે તમારી નમાઝ જમાત પઢાવશો કે અમારી સાથે પઢશો તરત જ જનાબે હુર કહે છે ફરઝંદે રસૂલે ખુદા તમારી મોજૂદગીમાં મારી નમાઝ જમાત અલગથી પઢો ના બની શકે તમે નમાઝ જમાત પઢાવો મોલા અમે જે છે ને તમારી પછવાડે જોઈ લીધા ને ઇમામે હુસેન એક તો જનાબે હુર નમાઝી હતા અને નમાઝે જમાત પડતા અને હુસેન ઇબ્ને અલીની પછવાડે પડતા આપણે ભી નમાઝી અને હુસેન ના ઇમામ બારગામાં નમાઝે જમાત પડવાવે જનાબે હુર ના નામથી જો પછી તૌફીક કે મને છે હવે આ જે જનાબે હુર કરબલા ના મેદાનમાં તો જનાબે હુર કે શા માટે ઇમામે હુસેન ને રોઈકા જ્યારે રોઈકા હતા ના તો ત્યારે એને ખબર ના હતી કે આવી રીતે વાકઈ ઇમામ હુસેન ને શહીદ કરવામાં આવશે એને તો એમ જ હતો બની જ ના શકે ને ના મુમકિન બાત ઇમ્પોસિબલ કોઈ માણસ ઇમામ હુસેન ફરઝંદે રસૂલે ખુદા બીબી ફાતિમા ના દીકરા અલી મુર્તઝા ના દીકરા જન્નત ના સરદાર હસન ના ભાઈ આ હુસેન ને કોઈ મારે ના બની શકે આ તો ફક્ત વાતો છે ધમકીની વાતો છે આની અંદર સુલે થઈ જવાનું છે એના માટે આવીને રસ્તો રોકા હતા અને કરબલાના મેદાનમાં બીજ ઉમેદમાં હતા સુલે થાશે સુલે થાશે સુલે થાશે જ્યારે શબે આશુર આવી ને ત્યારે જનાબે હુરને સમજમાં આવી હુર તારી સમજમાં ફરક પડી ગયો છે અહીંયા વાકઈ સાચે ને ઇમામે હુસેનને મારવા માંગે છે એના માટે જનાબે હુર શબે આશુર હુર જેવો બહાદુર સિપાહી જે હજારોનો મુકાબલો કરતો હોય આજે શબે આશુર બચ્ચામાં ફકરો રહી રહ્યા છે વાત બી નથી કરી શકતા કોઈ જનાબે હુરને સવાલ કરે ને તો સવાલનો સહી જવાબ બી નથી આપી શકતા એના હોઠ હિલી રહ્યા છે રોઈ રહ્યા છે ભાઈ આવે છે ભાઈ હુર તમે શું આપ્યા સાથે એટલા બધા ડરી ગયા છો એક હમલામાં ખતમ થઈ જશે તમે તો હજારોના મુકાબલા કરવા વાળા છો હુર પોતાના હાથને પોતાની છાતી ઉપર મારે છે અને કહે છે અફસોસ દુઃખ તો એ જ વાતનો છે મારી લાપરવાહીના કારણે ફરઝંદે રસૂલે ખુદા આજે દુશ્મનોમાં ઘેરાઈ ગયા છે હું પોતાની જન્નત અને જહન્નમની વચમાં જઉં છું તો કે તમે શું કરવા માંગો છો તો કે કાલે સવારના આ કરીમ ઇબ્ને કરીમ છે હુસેન રહમદિલ છે એના પિતાજી એના નાનાજી એના ભાઈ બધા મહેરબાન હતા કરીમ હતા મને જરૂર માફ કરશે ભાઈ કે છે જઝાકલ્લાહ મારા દિલની બી આ વાત છે દીકરો કે છે બાબા હું બી તમારી સાથે આવીશ ગુલામ કે છે આકા હું બી તમારી સાથે આવીશ સુબે આશુર એવી રીતે પોતાના ખેમામાંથી નીકળ્યા જેવી રીતે છે ને હુસેન અલી સલામની સાથે લડવા માટે નીકળે છે કોઈને શક ના પડે ને રાસ્તો ના રોકે અહીંયા જે છે ને જ્યારે ઇમામે હુસેનના ખેમાના કરીબ આવ્યા ને તો એક મર્તબા ઇમામે હુસેનની નજર પડી આવાજ દે છે ભાઈ અબ્બાસ બેટા અલી અકબર મારો મહેમાન આવી રહ્યો છે જાઓ ને મારા મહેમાનનો તમે ઇસ્તેકબાલ કરો એક મર્તબા હુસેનનો પેલો કાફેરો અહીંયા હુરના ઇસ્તેક બાલ માટે જાય છે હુરની નજર અબ્બાસ ઉપર પડી ઘોરેથી નીચે ઉતરે છે અમામો ઉતારે છે ભાઈ ને કહે છે મને કેદી માફક ભાતી ના મને અબ્બાસ તો સામનો નથી કરવો આવી હાલત પર એને કેદી માફક હાથ બાંધવામાં આવે છે હુસેન હુરની આ હાલત જોવે છે જલ્દી જલ્દી ઘોડા ઉપર સવાર થાય છે હુરની સામે આવે છે સાહેબે નહીં બોલા પ્રાણ લખે છે ઇમામે મસૂદ સામે આવ્યા હુર માથું ઝુકાવી લો રોઈ રહ્યા મારાથી મોટી ભૂલ છે કે ઇમામે હુસેન અલીસલામ ફરમાવે છે
ભાઈ હુર હજી આમ કેમ હતું ના અસાબે ઇમામ ઘોડાથી નીચે ઉતરી ગયા ઇમામ કીધા શા માટે નીચે ઉતરી ગયો તો કે તમે હુરને ભાઈ કહો છો તમારા ભાઈ પગે ઊભા હોય ને અમે સવારી ઉપર જો હુસૈનના એહતરામમાં કેટલી મોટું માન અને ઇજ્જત આપણને મળી શકે છે અસાધારો જનાબે હુર હુસૈનના કરમા પર પડે છે મૌલા માફ કરો મૌલા મને માફ કરી આપો ઇમામ કહે છે હુર હુર મને ખુશી થઈ તમે બાતિલને મૂકીને હક તરફ આવ્યા પણ દુઃખી વાત નો છે હુર જાણે તમે દુશ્મન બનીને આવ્યા અને તમને સેરાત કહેલા તમારા જાનો સુધીને પાણીથી સેરાત કહેલા આજે દોસ્ત બનીને આવ્યા છો હુસૈન પાસે પાણી બી નથી દેવા માટે મારો અસગર ભી ચોળામાં તપી રહ્યો છે હું કરવો પણ પડે છે મામલા મહુડા વાન તો મારો છે મને માફ કરી આપો તકબીર ની આવાજ બલંદ થઈ અલ્લાહુ અકબર જનાબે ઝૈનબ કે છે અમ્મા ફિઝા તકબીર કેવી તો કે મુબારક થાય હુર આવ્યા છે તો કે જઈને મારા સલામ કહો ફિઝા આવી હુર મુબારક થાય ઝૈનબ તમને સલામ કર્યા છે હુર પોતાની પેશાની ને માર માર કીધે છે એ બહુ વખત સૈયદઝાદે ફાતિમા ઝૈનાઝાદે અમે ગુલામોને સલામ કહે સાહેબે નહી મુલબરા લખે છે નાના નાના બચ્ચા ખેમા માંથી નીકળ્યા કોઈ બચ્ચો કે છે મામુ હુર સલામ કોઈ કે છે ચચા હુર સલામ કોઈ કે છે પ્યાસો ના મહેમાન સલામ હુર કે છે બસ મૌલા બસ મને હવે મેદાનમાં જવાની રજા આપો સૌથી પહેલા મારી જાન હું કુરબાન કરીશ હુર આગળ વધે છે રજા પછી પહેલા હુર નો દીકરો મેદાનમાં જાય છે જે હુર નો દીકરો અરે ઘોરાથી નીચે પડે છે ને શહીદ થવામાં જનાબે હુર મેદાન તરફ જવા લાગ્યા હુસૈન હાથ પકડી લે છે હુર હુર તમે ક્યાં જઈ રહ્યા છો તો કે મૌલા તમારા ગુલામ મારા દીકરાની લાશા ઉઠારવા માટે હુસૈન જોઈને કે જે ભલા કોઈ ઝઈફ બાપ જવાન દીકરાનો લાશો ઉઠાવે છે હું તમે અંજાર્યો હું જાને લાશો લ્યાવું છું કાશ અલી અકબર ના વખતે કોઈ આવીને કહે હુસૈન તમે ઝઈફ અલી અકબર જવાન આવો તમારી મદદ કરવા અઝાદારો આખિરમાં જનાબે હુર મેદાનમાં આવે છે ચારો તરફ અશ્કિયા ઘેરી લીધા પેશાની ઉપર એક તલવાર નું જખમ લાગ્યો એક નીઝો બી લાગ્યો એવો વખત આવ્યો હુર ગોરાથી જમીન ઉપર પહેરા આવાજ દીધો હુસૈન દોરી દોરી ની આવ્યો ઘોરના માથાને પોતાના ઘોડા ઉપર રાખે છે પેશાની ઉપર લોહી નીકળતી હતી મા ફાતિમા ઝહરાનો રૂમાલ પેશાની ઉપર બંધ કરે છે લોહી ઊભી રહી ગઈ હુર આંખ ખોલીને હુસૈનની ઝિયારત કરેલા મૌલા તમે મને માફ કરી દીધા ના મૌલા તમે મારાથી રાજી છો ઇમામે મસરૂફ કે છે હુર તારી માં તારો નામ સહી રાખી તું દુનિયામાં બી હુર આઝાદ છો આખિરતમાં બી તું હુર છો હું બી રાજી મારો ખુદા બી રાજી હમને ખુદા કરી હુર ની આંખ હંમેશા વાસ્તે બંધ થઈ ગઈ હુર તમે ખુશ નસીબ આંખ ખોલી હુસૈન ને જોયા હુસૈન ની જાને આંખ